તો ચર્ચામાં છે ગુજરાતમાં ગઠબંધન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનું છે ત્યારે આ મુદ્દે ભાજપ શું બેચારે છે સૌથી પહેલા સવાલ પૂછે પહેલા આ ગઠબંધન વિશે આપણી પ્રતિક્રિયા શું છે એ જણાવો જો જે દિવસથી આમ આદમી પાર્ટીની ઉત્પત્તિ થઈ ત્યારથી અમે સતત કહેતા આવ્યા છીએ કે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસની બી ટીમ છે ત્યારે ન તો કોંગ્રેસ ન તો આમ આદમી પાર્ટીના લોકો આ વાતને સ્વીકાર કરવા તૈયાર હતા પરંતુ જયારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવીએ પોતે જ પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાત કરી છે એ જ સાબિત કરે છે કે અમે લગાવેલા બધા જ આક્ષેપો સત્ય હતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ પહેલેથી જ સાથે મળીને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એના હર હંમેશ પ્રયત્નો કરતી આવી હતી એટલે આમાં કંઈ નવું નથી પરંતુ એમનું જે અનૈતિક ગઠબંધન હતું એને આજે એમણે જાહેર કર્યું છે લાગે છે કે ભાજપનું જે ટાર્ગેટ છે છવ્વીસ બાય છવ્વીસ બેઠકો મેળવવાનું એ ટાર્ગેટ એચીવ કરવામાં કોઈ ચોક્કસ ફરક પડશે છેલ્લે બે ટર્મથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર જીતતી આવી છે આ વખતે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી પાટીલ સાહેબે છવ્વીસે છવ્વીસ બેઠકો એ પાંચ લાખ કરતાં વધુ મતોની સરસાઈથી જીતવા માટેનું લક્ષ્ય આપ્યું છે હમણાં જ સંસદમાં દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પણ સંસદના પટલ ઉપર આ વાત કરી છે કે વિપક્ષ ગમે તેટલું ગઠબંધન બનાવે ગમે તેટલા લોકો ભેગા થાય તો પણ એક વાત નિશ્ચિત છે કે પ્રચંડ બહુમતી સાથે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છીએ અને એમાં પણ ગુજરાત એ હેટ્રિક સર્જીને છવ્વીસે છવ્વીસ બેઠકો જીતીને આ જીતમાં પોતાનો સહયોગ આપશે આવા ગઠબંધનથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી ઓકે વાત કરીએ તો જેમ નેતા કહી રહ્યા હતા કે મોંઘવારી છે બેકારી છે આવા મુદ્દા ચોક્કસ એ ભાજપને ફરક પાડશે આપનું શું મંતવ્ય છે જે પાર્ટીનું ગુજરાતમાં કોઈ અસ્તિત્વ નથી જે પાર્ટી ચૂંટણી પછી ક્યાંય દેખાઈ નથી એ હવે આ ગઠબંધનના સહારે જો એમ માનતી હોય કે ગુજરાતમાંથી પોતાનું ખાતું આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ખોલાવી લે છે તો એ માત્રને માત્ર એમનો ભ્રમ છે એક નેશનલના મુદ્દાની વાત કરીએ લાગે છે કે દિલ્હી સર્વિસ બિલનો જે વિરોધ કરવો હતો અને માટે આપ અને કોંગ્રેસ સાથે આવ્યા છે આ મુદ્દે શું કહેશો નહીં બધા ભેગા થઈને અત્યારે કઈ રીતે દેશ વિકાસની ગતિમાંથી પાછો પડે કઈ રીતે જે ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં કેન્દ્ર સરકારની મુહિમ છે ઢીલી પડે એના માટે થઈને બધા જ ભેગા થયા છે અને એના માટે આ તમે કહી રહ્યા છો એ બિલ આજે મુકાયું છે કાલે એનું પરિણામ પણ આવી જશે એટલે આપને ખબર પડશે કે કોની જીત જાય છે અને કોની હાર પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં ગઠબંધનથી ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નહીં પડે દેશના અને ગુજરાતના લોકો ખૂબ જાગૃત છે ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદી સાહેબના દેશના વડાપ્રધાન બનાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ તો ભાજપને કોઈ ફરક નહીં પડે આ દાવો ઋતુજી પટેલનો છે આપણો આભાર ઋતુજી તમાર જાણકારી બદલ તો હવે જોઈશું કે આખરે જે દુશ્મનો હતા તે દોસ્ત કેવી રીતે બન્યા છે આપને ખબર જ છે કે બે હજાર બાવીસના લોકસભા વિધાનસભા ઇલેક્શનમાં બંને સામસામે લડ્યા હતા પરંતુ હવે એ જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ભેગા થઈને લોકસભા ઇલેક્શનમાં જંપ લાવશે બે હજાર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસે આપને ગણાવી હતી જવાબદાર તો ચોક્કસ સામસામે લડે લડ્યા હતા કેટલીક બેઠકો પર આપે કોંગ્રેસના વોટ બેંક પણ તોડવાનો પ્રયત્ન કર્યો હતો આ સાથે આપને ભાજપની બી ટીમ ટીમ કોંગ્રેસ હંમેશા ગણાવતું રહ્યું છે હવે એ સાથે કેવી રીતે ગઠબંધન થશે રાહુલ ગાંધીએ આપના કારણે હાર થયાનું કહ્યું હતું જો રિઝલ્ટની એનાલિસિસની વાત કરીએ તો રાહુલ ગાંધી કહ્યું હતું કે આપના કારણે ગુજરાતમાં કોંગ્રેસ સારો દેખાવ કરી શક્યો નથી બે હજાર એકવીસમાં સુરત કોર્પોરેશનમાં કોંગ્રેસને નડ્યું હતું આપ હવે આજ આપ સાથે કોંગ્રેસ કેવી રીતે ગઠબંધન કરશે